दोस्तों इंडियन पोस्ट की अंदर 12,828 जगह पर भर्ती आई है जेमा मात्र 10 पास मांगेलू है। सो जो तुम 10 पास हो तो तुम आम फॉर्म भरी सको और पाची आम कोईपण प्रकार की एक्जाम नहीं। जी हाँ, कोईपण प्रकार की एक्जाम लेकिन मतरा दसमा मार्कशीट पर दसमा टकावाड़ी पर तमु सिलेक्शन कर जो तुम दसमा सारा मार्क्स हाँ और जो तमु नाम मेरिट में आई गयु तो तुमने डायरेक्ट जॉब आप। सो जाणो संपूर्ण जानकारी अने कम्प्लीट प्रोसेस इन दिस वीडियो। सो फर्स्ट ऑफ ऑल दोस्तों अपने एज क्राइटेरिया विषय जाणीशुं। શું લઘુત્તમ ઉંમર અને મિનિમમ એજ આપેલી છે જેથી તમને ખ્યાલ આવે કે તમારે આગળ વિડીયો જોવો કે સ્કીપ કરવો। સો અહીં લઘુત્તમ ઉંમર 40 વર્ષ આપેલી છે। સો તમે જો 18-40 વચ્ચે આવતા હોય તો તમે આ ફોર્મ ભરી શકો છો અને જો તમે એસસી એસટી ઓબીસી પીડબ્લ્યુડી કેન્ડિડેટ હોય તો તમને એટલા વર્ષની અપર એજમાં એજ રિલેક્શનમાં છૂટ મળશે। તમે અહીં જોઈ શકો છો। આ પીડીએફ મારી ટેલિગ્રામ ચેનલમાં પણ તમને પ્રોવાઈડ કરાવી દઈશ તો ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપેલી છે મારી ટેલિગ્રામ ચેનલની। ત્યાંથી જઈને તમે ડિટેલમાં નોટિફિકેશન વાંચી શકો છો। તો નેક્સ્ટ દોસ્તો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તે તો તમને ખ્યાલ જ છે 10 પાસ ઉપર છે, પરંતુ 10માં મેથ્સ અને ઇંગ્લિશ કમ્પલસરી સબ્જેક્ટ હોવો જોઈએ। સો તમારા માર્કશીટમાં જોવા મળશે ઇંગ્લિશ ને મેથ્સ છે કે નહીં। તો તમે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડમાંથી ક્વોલિફાય કરેલું હશે, પાસ આઉટ કરેલું હશે તો તેમાં તો છે જ, પણ જો બીજી કોઈ બોર્ડ અથવા તો બીજા કોઈ સ્ટેટમાં તમે કરેલું હોય ત્યાં જ તો તમે જરૂર જોઈ લેજો। સેકન્ડ દોસ્તો તમારે લોકલ લેંગ્વેજ પણ તમારે આવડવી જોઈએ જ્યાં તમે ફોર્મ ભરો છો। સો સપોઝ દોસ્તો આપણે ગુજરાતમાં ફોર્મ ભરવાના છે તો ગુજરાતી આવડવી જોઈએ, તે ઉપરાંત કોઈ બીજા સ્ટેટમાં પણ તમે ભરી શકો છો। હું તમને જણાવી દઉં કે જે 12,828 જગ્યા છે તે ઓલ ઇન્ડિયા આપણને અહીં આપેલી છે। અહીં ગુજરાતની જગ્યા જોઈએ તો 110 જગ્યા અહીં આપણને આપેલી છે, પરંતુ એવું નથી કે કોઈ બીજા સ્ટેટમાં આપણે ના ભરી શકીએ। તમે અહીં જોઈ શકો છો મધ્યપ્રદેશ, તો મધ્યપ્રદેશમાં સૌથી વધારે વેકેન્સી અહીંયા આપણને આપેલી છે, જે 2,992 જેવી જગ્યા અહીં થાય છે। તો તેમાં પણ તમે ફોર્મ ભરી શકો છો, પરંતુ તમને હિન્દી આવડવી જોઈએ। હિન્દી આવડવી જોઈએ ઇન ધ સેન્સ એવું નહીં કે તમને હિન્દી આમ બોલતા આવડે, પરંતુ તમારા 10માં જે 10માની માર્કશીટ છે તેમાં ઇન્ક્લુડ થયેલું હોવું જોઈએ કે હિન્દી સબ્જેક્ટ 5 જે આપણા 6 સબ્જેક્ટ હોય છે તેમાં હિન્દી સબ્જેક્ટ હોવો જોઈએ। આપણા ઘણા વિદ્યાર્થી મિત્રોએ તેમના 10માં ઓપ્શનલ સબ્જેક્ટ તરીકે હિન્દી રાખેલો હશે, સો તેમને અહીં ફાયદો થશે કે એ લોકો અહીં ફોર્મ ભરી શકે છે। સો તેવી રીતનું જો તમારા માર્કશીટમાં બીજી કોઈ પણ ભાષા હોય જે આપણને સ્ટેટની સામે જે પણ ભાષા આપેલી છે તો એ તમને આવડતી હોય તે તમારા 10th માર્કશીટમાં હોય તો તમે ત્યાં પણ ફોર્મ ભરી શકો છો। અને દોસ્તો તમે જ્યાં પણ ફોર્મ ભરશો તમારું જોબનું લોકેશન ત્યાં જ આવશે, તમને તે જ સ્ટેટમાં જોબ આપવામાં આવશે। અહીં દોસ્તો આપણને અધર ક્વોલિફિકેશન પણ આપેલું છે, સો તેમાં કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, જે સામાન્ય નોલેજ જે આપણને હોય છે તેવી રીતનું છે, કોઈ સર્ટિફિકેટ કે કાંઈ માંગેલું છે નહીં। તે ઉપરાંત દોસ્તો સાયકલિંગ આવડવી જોઈએ, જો કે અત્યારે મોસ્ટ ઓફ જે પોસ્ટ માસ્ટર હોય છે તે તો એક્ટિવા અને એક્સેસ જ લઈને આવતા હોય છે, પણ કંઈ સાયકલિંગ માંગેલું છે તો સાયકલિંગ આવવું જોઈએ। તો આપણે સેલેરી વિશે વાત કરી લે તો અહીં સેલેરી તમને 2 વસ્તુ પર ભરતી આવેલી છે, એક છે બીપીએમ અને એક છે એબીપીએમ। બીપીએમ એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને એપીએમ એટલે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર। સો અહીં તમે પોસ્ટના નામથી જાણી શકો છો કે બીપીએમ ઉપર હશે અને એપીએમ નીચે હશે, સો તે રીતની તેની સેલેરી છે। સો અહીં બીપીએમની સેલેરી 12,000 લઈને 29,380 રૂપીઝ રહેવાની છે અને એ બીપીએમની થોડીક લો રહેશે સેલેરી, જે રહેશે 10,000 લઈ અને 24,470 રૂપીઝ। સો દોસ્તો અહીં આપણે બે પોસ્ટની વાત કરી, એક છે બીપીએમ ને એક છે એપીએમ, તો શું કાર્ય કરવાનું રહેશે જો તમારું બીપીએમમાં સિલેક્શન થાય અને એપીએમમાં સિલેક્શન થાય? બીપીએમમાં સિલેક્શન થાય તો તમારે જે પોસ્ટ ઓફિસ હોય છે તેની બધી જ કાર્યવાહી સંભાળવાની રહેશે, ઓફિસ વર્ક સ્કૂટમાં તમારે કરવાનું રહેશે, તે ઉપરાંત તમારા જે સુપરિયર ઓફિસર હોય છે તે લોકો જે તમને ઇન્સ્ટ્રક્શન આપે તે તમારે કરવાનું રહેશે, તે ઉપરાંત માર્કેટિંગ કરવાનું રહેશે, જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ સ્કીમ દેવામાં આવે તો તે તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું રહેશે, તેનું માર્કેટિંગ કરવાનું રહેશે। અને એ બીપીએમમાં દોસ્તો તમારે જે પણ બીપીએમ દ્વારા જે કાર્ય દેવામાં આવે છે તે તમારે કરવાનું રહેશે, તે ઉપર તમારે ડોર સ્ટેપે જઈ એટલે કે ઘરે ઘરે જઈ અને જે ટપાલને દેવાની હોય છે તે તમારે કરવાનું રહેશે। તો દોસ્તો હવે તમારે એપ્લાય કેવી રીતનું કરવાનું છે તો અહીં માત્ર ને માત્ર ઓનલાઈન મોડથી એપ્લાય કરવાનું છે, જેની વેબસાઇટ તમે અહીં જોઈ શકો છો। અને દોસ્તો તમારે આવી માથાકૂટમાં કંઈ પડવું ના હોય, ડાયરેક્ટ એક ક્લિક ભેગું તમારે ડાયરેક્ટ એપ્લાય ફોર્મ સુધી પહોંચવું હોય તો તમે મારી ટેલિગ્રામ ચેનલમાં જઈ શકો છો અને ત્યાં હું મૂકી દઈશ ડાયરેક્ટ લિંક, તમે ડાયરેક્ટ લિંક ઉપર ટચ કરી અને ડાયરેક્ટ જ જે એપ્લાય ફોર્મ હોય છે જે સેક્શન હોય છે ત્યાં પહોંચી જશો। સો મારી ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, તો ત્યાં જઈ તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો અને ત્યાંથી તમે ડાયરેક્ટ એપ્લાયના જે સેક્શન છે ફોર્મ છે ત્યાં પહોંચી જશો। ફોર્મ ભરતી વખતે દોસ્તો તમારે એક્ઝામ ફી ભરવાનું રહેશે, જે જનરલ માટે 100 રૂપિયા છે અને દોસ્તો એસસી એસટી પીડબ્લ્યુડી અને જે ફિમેલ કોઈપણ કેટેગરીથી બિલોંગ કરતી હોય તો તેમને કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી અને ફી દોસ્તો માત્ર ને માત્ર ઓનલાઈન મુખથી જ ભરવાની છે, એટલે કોઈપણ નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ
યુપીઆઈથી તમારી ફી ભરી શકો છો. સો તમારે ઓનલાઈન વખતે ફી ભરવાની રહેશે. અને દોસ્તો ફોર્મ ભર્યા બાદ થોડાક દિવસોની અંદર એક મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે, જે તમારા ટેન્થના માર્કશીટ પ્રમાણે હશે. તમારા ટેન્થના જેટલા પણ તમારા માર્ક્સ છે તેના અનુસાર હશે. અને જો તમારા ટેન્થમાં સારા માર્ક્સ હશે અને તમે લખી હશો તો તમારું નામ આવી જશે અને ડાયરેક્ટ તમને પોસ્ટિંગ આપવામાં આવશે. તો આઈ હોપ કે દોસ્તો તમારા મનમાં કાંઈ પણ ક્વેરી નહીં હોય, કાંઈ પણ પ્રશ્ન નહીં હોય, તમને બધું જ સરખી રીતે સમજાઈ ગયું હશે. તેમ છતાં પણ જો કાંઈ પણ પ્રોબ્લેમ હોય, કાંઈ પણ ક્વેરી હોય તો તમે મને ભેજી શકો કમેન્ટ બોક્સમાં અથવા તો ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરી શકો છો. હું અચૂક તમને જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. સો મળીને સ્ટુડિયોમાં દોસ્તો.